નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જે પ્રકારે થોડા દિવસો અગાઉ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ઘૂંટણ સમા પાણી આ જ માર્ગ પર ભરાયા હતા, ત્યારબાદ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પાલિકા દ્વારા પેચવર્ક અને જે રોડ છે તે રોડ પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ વોર્ડ નંબર 10 નો વિસ્તાર છે અને વોર્ડ નંબર 10 વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાનું જે તંત્ર જે છે તે કદાચ અહીંયા ખાડા પૂરવાનું ભૂલી ગયું હોય તેમ લાગી રહ્યું છે. આપ જોઈ શકો છો કે અહીંયાથી આજે તાનલા ગામથી ખાસ કરીને પત્રકાર 4 રસ્તા જેપી રોડ પોલીસ સ્ટેશન સુધીનો આ માર્ગ છે અને તે માર્ગ પર એ પ્રકારના ખાડા પડ્યા છે કે કોઈ જો એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી જાય અથવા તો કોઈ પ્રેગ્નન્ટ જે મહિલા પણ અહીંથી લઈ જવામાં આવે તો પણ તેને ખૂબ જ તકલીફ પડી શકે તે પ્રકારના આ જે રોડના જે દ્રશ્યો જે છે તે સર્જાઈ રહ્યા છે. રોડ પર ઊંડા ઊંડા જે ખાડા છે તે પડવાના કારણે વાહન ચાલકોને અવર જવર કરવામાં જે મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. આપણી સાથે એક સ્થાનિક છે, તેઓ સાથે વાત કરીશું. જી ભાઈ, શું કહેશો? થોડા દિવસો અગાઉ અહીંયા વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસવાના કારણે અહીંયા ખૂબ જ ઊંડા ઊંડા ખાડા પડ્યા છે. કયા પ્રકારની અવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, શું કહેશો? આ રોડ પર અત્યાર લગીને મારા બચપનથી લઈને અત્યાર લગીને મેં આ રોડ મેં બનતો જોયો નથી. જે જ્યારે એકવાર બનાવેલો ત્યારનો અત્યાર લગીને આ રોડ બન્યો નથી ને અત્યાર લગીને અહીંયા આગળ મોટા મોટા કોકરા નાખીને જતા રહે ને અમારે પીચવસની કોઈ જરૂર નથી. અમારે તો નવો રોડ જોઈએ, નવો રોડ બનાવીને અમને આપો. કેમ કે અમે હું અહીંના ઘરવેરા સૌથી વધારે બરોડાની અંદર ઘરવેરા ભરતા હોય તો અમે ભરીએ, સૌથી વધારે ગાડીઓના ટેક્સ ભરીએ, બધી રીતે અમને તકલીફ છે પણ અહીંનું કામ કરવામાં આવતું નથી. શું માંગ છે તમારું? અમારું માંગ છે કે અહીંનો અમારે પૂરેપૂરો રોડ બનાવી આપે. પૂરેપૂરો રોડ બનાવવામાં આવે તેવી જે માંગ છે તે કરવામાં આવી રહી છે. અહીંયા વારંવાર જે સ્થાનિક જે સામાજિક કાર્યકરો હોય કે પછી વિસ્તારના જે લોકો હોય તેઓ દ્વારા રોડ અને તળાવને લઈને અને પ્રાથમિક સુવિધાઓના અભાવે વારંવાર રજૂઆત કરવામાં આવી છે. રજૂઆત કરવા છતાં પણ તેઓની સમસ્યાનું સમાધાન આવતું નથી અને અહીંયા કદાચ વોર્ડ નંબર 10 જે તંત્ર જે છે તે વોર્ડ નંબર 10 તંત્ર અહીંયા પેચોર કરવાનું અને જે રોડા પૂરવાનું ભૂલી ગયું હોય તેમ લાગી રહ્યું છે. આપ જોઈ શકો છો રોડની હાલત. હવે જ્યારે ફરીથી જ્યારે વરસાદ વરસશે અને જો કોઈ આગળ અનિચ્છનીય બનાવ બનશે, કોઈ વાહન ચાલક જે હાડામાં તેનું વાહન જાય અને બેલેન્સ ગુમાવશે અને કોઈ અનિચ્છનીય બનાવ બનશે ત્યારબાદ જ વડોદરા મહાનગરપાલિકાનું વોર્ડ નંબર 10 જે તંત્ર જે છે તે જાગશે તેમ લાગી રહ્યું છે. આપણી સાથે જે અન્ય જે સ્થાનિકો છે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આ રોડ જે છે તે રોડ પર ઊંડે ઊંડા જે ખાડા છે અહીંયા જે છે ડ્રેનેજ લાઇનનું કામ થોડા મહિનાઓ અગાઉ કરવામાં આવ્યું હતું અને વારંવાર અહીંયા પેચવર્ક કરવામાં આવ્યું છે. આશરે પત્રકારથી વાત કરીએ તો પત્રકારથી મધુરમ મસ્જિદ સુધી અને મધુરમ મસ્જિદથી કોઠિયાપુરા સુધી મધુરમ મસ્જિદ સુધી ખાસ કરીને 4-5 વખત પેચવર્ક કરવામાં આવ્યું છે, પરંતુ યોગ્ય જે મટીરિયલ ન નાખવામાં આવતા વારંવાર જે ભૂવા જે છે વારંવાર ખાડા જે છે તે પડવાની શરૂઆત થઈ જતી હોય છે. આ જે માર્ગ છે તે માર્ગ પર ઊંડે ઊંડા ખાડા પડ્યા છે અને વાહન ચાલકોને અવર જવર કરવામાં મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે. આપણે જે આપણે જે વાહન ચાલકો જે છે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જે વોર્ડ ઓફિસર જે છે વોર્ડ નંબર 10 તેઓ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે એક વાહન ચાલક છે, તે વાહન ચાલક સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જી ભાઈ, શું કહેશો? એક બાજુ અહીંયા વારંવાર ખાડા પડવાની શરૂઆત થતી હોય છે. થોડા દિવસો અગાઉ અતિભારે વરસાદ વરસ્યો હતો, આ જ વિસ્તારમાં મકાનોમાં પાણી ભરાયા હતા, ત્યારબાદ પણ વરસાદ રોકાઈ ગયો છે અને પાણી પણ નથી ભરેલું, તેમ છતાં પણ પાલિકાનું તંત્ર કદાચ વોર્ડ નંબર 10 તંત્ર ખાડા પૂરવાનું ભૂલી ગયું હોય એમ લાગી રહ્યું છે. હું વોર્ડ નંબર 10 તો ખરું જ, પણ વડોદરા શહેરનું કોર્પોરેશનનું તંત્ર શહેરજનોને કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડેલું છે. અને જ્યાં સુધી અહીંના રોડની વિસ્તારની વાત છે તો રાજવી ટાવરથી લઈ અને તાંડેલજા ગામ સુધી પાછલા 15 ઉપરાંતથી કોઈપણ પ્રકારનું રોડનું કામ કરવામાં આવેલું નથી. અહીંયા હવે પરિસ્થિતિ એવી છે કે રોડમાં ખાડા નહીં પણ ખાડામાં રોડના અંશ જોવા મળી રહ્યા છે, ટુ બી ફેક્ટ. હવે અત્યારે છેલ્લા 6 પહેલાં અહીં પત્રકાર 4 કોઠિયાપુરા તાંડેલજા ગામ સુધી ગટર લાઇનની કામગીરીનું હાથ ધરવામાં આવી હતી કામગીરી. હવે એના પછી યોગ્ય રીતે એનું જે પુરાણ કરવાનું હોય એ પુરાણ કરવામાં આવ્યું નથી અને એના પછી એમને વારંવાર રજૂઆત કરવામાં આવી વિસ્તારના રહીશો દ્વારા, અગ્રણીઓ દ્વારા, પણ એના ઉપર કોઈ પણ એક્શન લેવામાં આવ્યો નથી. હવે પરિસ્થિતિ એવી ઉદ્ભવી છે કે પહેલા જ વરસાદમાં અહીં મસ મોટા ભૂવા પડી ગયા છે. હવે છેલ્લે ગયા અઠવાડિયે જે વરસાદ પડ્યો જેમાં વોટર લોગિંગ થયું અહીંયા,
હવે એના અંદર ભૂવા ખબર પડે એમ નથી પાણીમાં કેટલા મોટા ખાડા છે, અને મોટો અકસ્માત સર્જાઈ શકે અને એ પાણીના કારણે કોઈને ખબર ન પડે કે અહીંયા ખાડા છે અને આખે આખો માણસ ગાડી સાથે અંદર ઉતરી જાય અને મોત પણ નિપજી શકે એવી પરિસ્થિતિ ઉદ્ભવેલી છે. તો આપના માધ્યમથી અમે રજૂઆતો તો ઘણી કરી છે પણ એના ઉપર કોઈ એક્શન લેવામાં આવતું નથી તંત્રના અધિકારીઓ દ્વારા. હવે આપના માધ્યમથી હજુ પણ સ્પાર્ક ટુડેના માધ્યમથી તંત્રને રજૂઆત કરવામાં આવે છે કે આ અહીંના કામ કરો, મહેરબાની કરીને. રોડ તો છે જ નહીં, કમથી કમ પૂરું પેચવર્કનું કામ કરે, કારણ કે પેચવર્કનું જ્યારે અમે ઘણીવાર એમને રજૂઆતો કરી તે સમયે એમને અહીંયા પુરાણના નામે કચરાપેટીમાંથી કચરો લાવીને નાખ્યો, જેમાં પીઓપી બોર્ડના ટુકડા છે, પુઠ્ઠા છે, કચરાની થેલીઓ છે, પોલિથીન, એવો બધો કચરો પૂરવામાં આવ્યો અંદર. જો ગોરવા વિસ્તારમાં રોડ પર પૂરવામાં, હા, એ પ્રકારે ગોરવા મેં જોયું હતું આપના સમાચારમાં, તો એ વસ્તુમાં મેં અહીંયા પણ એ જ પ્રકારે કચરો પૂરવામાં આવ્યો. તો વ્યવસ્થિત રીતે અહીંયા પુરાણ કરી અને પેચવર્કનું કામ કરવામાં આવે. રોડ તો બનાવતા નથી પણ કમથી કમ પેચવર્ક કરવામાં આવે તો અકસ્માતો પણ ટાળી શકાય, કારણ કે અહીંયા પાણી ભરાય છે તો ખબર નથી પડતા, બેરિકેડિંગ કરવામાં નથી આવતું કે અહીંયા ખાડો છે. તો માણસ આ જો રાતના સમયે કોઈ ગાડી લઈને આવતું હોય ને આખો આખું અંદર ઉતરી જશે માણસ, તો કોઈને ખબર પણ નહીં પડે, મરી જશે માણસ રાતમાં. તો કોર્પોરેશનના તંત્રને કે મહેરબાની કરો, અહીંયા કામ કરો થોડા. હજી હવે આપણે જે છે ક્રિષ્ણાબેન સોલંકી, જે વોર્ડ નંબર 10ના વોર્ડ ઓફિસર છે, તેઓને આપણે કોલ કરીશું અને તેઓથી જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ પાસે માહિતી છે કે નહીં, અહીંયાની કોઈ કમ્પ્લેન આવી છે કે નહીં, તે આપણે તેઓથી જાણવાનો પ્રયત્ન કરીશું. ક્રિષ્ણાબેનનું શું કહેવું છે? જી નમસ્કાર ક્રિષ્ણાબેન. નમસ્તે, હું આદિલ પટેલ વાત કરું છું, સ્પાર્ક ટુડે ન્યૂઝ માંથી રિપોર્ટર. આપનું લાઈવ ચાલી રહ્યું છે સ્પાર્ક ટુડે ન્યૂઝમાં. મેડમ, મારે એવો સવાલ આપને કરવો હતો મેડમ કે વોર્ડ નંબર 10 વિસ્તારમાં, આપના વિસ્તારમાં પત્રકારથી લઈને તાનલ્લા ગામ સુધીનો જે માર્ગ છે, ત્યાં શું વોર્ડ નંબર 10નું તંત્ર પેચવર્ક કરવાનું ભૂલી ગયું છે બેન? ઓલરેડી 2-3 જે પેલો આના પહેલા જે વરસાદ વરસ્યો હતો અતિ ભારે, ત્યારથી એ વરસાદ વરસ્યો ને પાણી ઉતરે ને આજે 3-4 દિવસ જેટલો સમય વીતી ગયો છે. વિવિધ વિસ્તારોમાં પેચવર્ક અને રોડા પૂરવામાં આવી રહ્યા છે, આ વિસ્તારને જ કેમ આ પ્રકારનું ઓરમાયું વર્તન કરવામાં આવે છે? હું એ જ કહું છું કે એ તમને એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ તરફથી એમનો જે શિડ્યુલ બનાવેલો હશે તો એ તમને પ્રોપર આન્સર આપી શકશે. નથી થયું અને રજૂઆત આવી છે તો હું એમને એ રજૂઆત પહોંચાડી શકીશ. ક્યાર સુધીમાં થઈ શકે મેડમ ને રજૂઆત કર્યા બાદ? અને બીજી એક વસ્તુ મેડમ, કે જ્યાં ડ્રેનેજ લાઇનનું કામ પણ કરવામાં આવ્યું હતું પત્રકારથી લઈને કોઠિયાપુરા સુધી, જે કદાચ આપની જાણકારીમાં હશે, ત્યાં પણ 3-4 વાર પેચવર્ક કરવામાં આવ્યું છે પણ યોગ્ય રીતે એ લોકો ગુણવત્તાભર્યું કામ નથી કરતા એમ પણ લાગી રહ્યું છે. આદિલભાઈ, આ પણ એન્જિનિયરિંગનું વર્ક છે. જી મેડમ, એટલે તમે, હું એમને ઇન્ફોર્મ કરી દઈશ પણ તમે પણ વધારે માહિતી જોઈતી હોય ને તો પ્રોપર આન્સર તમને એમની પાસેથી મળી શકશે. પણ આપ એમને એક, આપ વોર્ડ ઓફિસર છો એટલા માટે મેડમ મેં આપને કોલ કર્યો છે, એટલા માટે આપ એમને ખાલી ઇન્ફોર્મ કરી દેજો મેડમ કે વહેલા તે પહેલા કરી નાખે, વરસાદ ચાલુ થતા પહેલા. મેડમ, બહુ અગવડતા લોકોને પડી રહી છે મેડમ. જી, આ હતા ક્રિષ્ણાબેન સોલંકી, વોર્ડ નંબર 10ના ઓફિસર. મેડમનું કહેવું છે કે એન્જિનિયરિંગનો જે વિભાગ છે તે એન્જિનિયરિંગના વિભાગને જાણ કરવામાં આવશે, કારણ કે પ્રોપર જે જવાબ છે તે પ્રોપર વોર્ડ ઓફિસર હોવા છતાં પણ તેઓ પાસે એવી માહિતી નથી કે હમણાં જે તેઓનું જે લશ્કર છે તે ક્યાં લડી રહ્યું છે. હવે એમનું કહેવું એવું છે કે એન્જિનિયરિંગનો જે વિભાગ છે તે એન્જિનિયરિંગના જે વિભાગને જાણ કરવામાં આવશે, અને અહીંયા રહેણાંક વિસ્તાર છે અને મસ્ત મોટા અહીંયા જે ખાડાઓ છે, ખાડા પડી ગયા હતા, ખાડા નથી પડ્યા પરંતુ થોડા દિવસો અગાઉ જે અહીંયા પેચવર્ક જે કરવામાં આવ્યું હતું, ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી હતી, અને તે કામગીરીની ઉપર આ પ્રકારનું હલકી ગુણવત્તાવાળું મટીરિયલ કહી શકાય, અથવા તો યોગ્ય રીતે પેચવર્ક નથી કરવામાં આવ્યું તેમ કહી શકાય. એટલે વોર્ડ ઓફિસર જે છે તે વોર્ડ ઓફિસર મેડમ છે ક્રિષ્ણાબેન સોલંકી, તેઓનું કહેવું છે કે જે સંબંધિત જે વિભાગ છે એન્જિનિયરિંગનો જે વિભાગ છે તે વિભાગને જાણ કરવામાં આવશે, અને તેઓ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે કદાચ એમનું જે પ્રત્યુત્તર હતો તે પ્રત્યુત્તર સાંભળતા તો એમ લાગી રહ્યું છે કદાચ આજના દિવસમાં સ્પાર્ક ટુડે ન્યૂઝના જે અહેવાલ જ્યારે પ્રસિદ્ધ થતા હોય ત્યારે 100-100% કામ થતું હોય છે, અને વોર્ડ વિભાગના કર્મચારીઓ, વોર્ડ વિભાગનું જે તંત્ર હોય તે તંત્ર પણ જાગતું હોય છે, અને પાલિકાનું પણ તંત્ર જે છે તે તંત્ર જાગતું હોય છે. એટલે અમે આશા રાખીએ કે જે વોર્ડ ઓફિસર છે તેઓને અમે માહિતગાર કર્યા છે આજે સમસ્યા જે છે, અને અહીંયા જે ઇસ્યુ જે છે ખાડાઓનો તે લઈને રજૂઆત કરી છે. જોવાનું એ રહેશે
કે આ કામગીરી પાલિકાના વોર્ડ નંબર 10ના વિભાગ દ્વારા અને જે એન્જિનિયરિંગનો વિભાગ જે છે ખાસ કરીને જેના અંદરમાં આ જે માર્ગ જે છે તે આવતો હોય છે ત્યારે તેઓ દ્વારા ક્યારે કામગીરી કરવામાં આવે છે તે તો હવે જોવાનું રહ્યું. કેમેરામેન અબરાડ સિંહ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.